ઓરિસ્સાના ગંજામ જિલ્લાથી તેત્રીસ કલાકમાં એક હજાર છસો સોળ કિલોમીટરનું અંતર કાપી સુરતમાં ગાંજાનું સપ્લાય કરવા આવેલા ટ્રકના ચાલક સહિત છ જણાને અમદાવાદની એનસીબી અને સચિન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સચિન લાજપોર ચોકડી પાસેથી પકડી પાડ્યા છે જ્યારે નશીલા પદાર્થોના સોદાગર ઓરિસ્સાના રાકેશને વોન્ટેડ જાહેર કર્યો છે રાકેશના કહેવાથી ચાલક સુરતમાં અલગ અલગ વેપારીઓને ગાંજો સપ્લાય કરવાનો હતો મહારાષ્ટ્ર પાસિંગની ટ્રકમાં ચાલકની કેબિનની પાછળ ચોરખાનું બનાવેલું હતું જેમાંથી સાતસો ચોવીસ કિલો ગાંજાના બસો તેતાલીસ પેકેટો મળી આવ્યા હતા શંકા ન જાય તે માટે ટ્રકમાં પાછળના ભાગ ખાલી હતો આ ગાંજાની કિંમત બોતેર પોઈન્ટ ચાલીસ લાખ છે અને ટ્રકની કિંમત પંદર લાખ તેમ ફોર વ્હીલ ગાડી ત્રણ લાખ મળી નેવું પોઈન્ટ ચાલીસ લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે

કરી ગયા હતા તેવામાં બુધવારે વહેલી સવારે અમદાવાદ એનસીબી સાથે સચિન પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું હતું કાર ફારૂક શેખના જમાઈની છે પકડાયેલામાં પાંચ ગાંજાના સપ્લાયરો અને એક ચાલક છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ચેનલ